કોંગ્રેસ હવે સક્રિય થઈ છે ત્યારે રાજકોટની અંદર કોંગ્રેસે ફરી દેખાવ કર્યા જે રીતે આજનો કાર્યક્રમ છે ત્યાં ધરણા અને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને લઈને ધરણા યોજવામાં આવ્યા છે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા આ ધરણા કાર્યક્રમ કરાઈ રહ્યો છે શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરની આગેવાનીમાં ધરણા કાર્યક્રમ કરાઈ રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓને ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા બેનરો સાથે તે પહોંચ્યા કે જે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે તેવામાં સરકારે લોકોને રાહત આપવી જોઈએ આમ જનતાનો વિચાર સરકારે કરવો જોઈએ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જોવા મળતું પરંતુ માસ્ક સાથે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે બેનરો લઈને પોસ્ટરો લઈને તે પહોંચ્યા છે વિરોધ કરવા માટે ત્યાં પણ પોલીસ પહોંચી રાજકોટની અંદર અને આ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી પડતર કિંમત ઉપર 465% ટેક્સ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી પ્રજા પાસેથી વસૂલી રહ્યા છે કોરોનાની મહામારી ધંધા રોજગારમાં મંદી લોકડાઉન એમાં પ્રજા આર્થિક તંગીમાં પીસાઈ રહી છે ત્યારે આવું પીસાચી કરવેરો વસૂલ કરવાની જે વૃત્તિ છે એનો વિરોધ કરવા માટે આજે દેશભરમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ એલાન આપ્યું હતું જેના ભાગરૂપે ગુજરાત આખામાં આજે કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના કમરતોડ ભાવ વધારા સામે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો.